ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન, આપણે પાઠ 17 હતા આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. તેમાં જ હવે ગરીબી ઘટાડવાના મુખ્ય આપણા સરકારી ઉપાયોની સમજૂતી આપીશ તમને, કાં તો ગરીબ નિવારણ કાર્યક્રમનું શું છે તે તમને વિસ્તૃત સમજાવીશ. હવે કૃષિ વિકાસ માટેના કાર્યક્રમમાં પહેલું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળ સંકટ નાથવા માટે નાના મોટા ચેકડમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જોખમોને દેવાથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયાસ છે. બીજું છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યોજના વીમા યોજનાને વધુ સુગ્રહિત કરીને અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે. કૃષિ પેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે. હવે છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી, કેનાલના માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, ટ્યુબવેલ બનાવવા વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત તળાવોનું ખોદકામ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વણીકરણ વગેરે કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા પ્રયત્નો કરવામાં આવે છે. ઇનામ યોજના. આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણના વચેટિયાઓને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે. તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોની કોઈપણ જગ્યાએથી બોલી લગાવી શકે છે. ગ્રામ દોયથી ભારત ઉદય. આ ક્રમ રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા, તારની વાડ બાંધવા, આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા, ઘાસ ઉત્પાદન, આધુનિક ટેકનોલોજી, વરસાદની આગાહી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. આ યોજના હેઠળ ગ્રામ ક્ષેત્રે 24x7 એટલે રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો, ઘરોમાં ખેતરોમાં રાહત દળે વીજળી પૂરી પાડવી, નવા વીજ સબસ્ટેશનો સ્થાપવા અને કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનો ખરીદવા, તેમાં સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા માટે સોલાર માટે ટેકનિક સાધનો ખરીદવા, સબસિડી રૂપે સહાય પૂરી પાડવા, ખેડૂતોની ગરીબી નિવારવા પ્રયાસો કરવામાં આવે છે. ચોથું છે આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના. આ યોજના હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે તેમજ વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી ગ્રેડિંગ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે. પાંચમું છે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. આ ખેડૂતો માટે તાલીમ અને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે. છઠ્ઠું છે પ્રધાનમંત્રી સડક યોજના. આ યોજના હેઠળ ગામડાને નાના મોટા શહેરો સાથે જોડવા અપ્રોચ રોડ બનાવવામાં આવે છે. આઠમું છે સાતમું છે મા અન્નપૂર્ણા યોજના. તેમાં ઘઉં, ચોખા, જાડું અનાજ 1 રૂપિયા 1 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. આઠમું છે સાંસદ આદર્શ ગ્રામ યોજના. એમાં આરોગ્યની વિવિધ સુવિધાઓ પૂરી પાડીને રોજગારીની તકોનું નિર્માણ કરીને તેને આદર્શ ગામ બનાવવામાં આવ્યું છે. નવમું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના. તેમાં બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે. દસમું છે મિશન મંગલમ. તેમાં પાપડ, અથાના, અગરબત્તી બનાવવાના ગૃહ ઉદ્યોગ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે. 11મું છે દંતો પર ઠેંગડી કારીગર વ્યાસ સહાય યોજના. પછી 12મું છે જ્યોતિ ગ્રામોદ્વાર વિકાસ યોજના દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામનો કાર્યક્રમ આ યોજનાનો એક ભાગ છે. 13મું છે વાજપેયી બેંકવલ યોજના. તેમાં આપણે સ્વરોજગારજી દ્વારા ગરીબ નિવારણ માટે પ્રયાસો કરવામાં આવે છે. 14મું છે એગ્રો બિઝનેસ પોલિસી. તે દ્વારા ફૂડ પ્રોડક્ટની નિકાસોમાં મદદ કરવાની તેમજ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં આવી છે. હવે ગરીબ નિવારણ કાર્યક્રમ, કૃષિ ક્ષેત્ર તથા ગ્રામ ઉદ્યોગ ભારત ઉદય કાર્યક્રમ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.